વલસાડ જિલ્લાના ધરમપુરમાં પ્રાચીન હોળી આકર્ષણનું કેન્દ્ર છે. અહીંના સમડી ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. ધરમપુર ક્ષેત્રની આ સૌથી પ્રાચીનતમ હોળી છે. સ્વયં રાજા ધરમપુરના જે હતા એ 12મી સદીની આ પ્રથા હતી ત્યારથી લઈને છેલ્લા અંતિમ રાજા વિજયદેવજી સુધી આ પ્રથા યથાવત હતી. એ પોતે સ્વયં આવતા અને અહીંયા પૂજા કરાવતા હતા. અહીં સૌ પ્રથમ હોળી પ્રગટ થઈ જાય ત્યારબાદ દર ગામની અંદર 3 રસ્તે હોળી થાય. એ લોકો પોતાના વાસણની અંદર એ છાણા મૂકી અને અંગારા લઈ જાય છે અને હોળીનું પ્રાગટ્ય ત્યારબાદ અહીં પ્રથમ થાય ત્યારબાદ જ ગામની અંદર બાકીની હોળીઓની અંદર એ હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. ધરમપુરમાં આ હોળીનું ખૂબ જ મહત્વ રહેલું છે. જ્યારે રાજા મહારાજાઓનું શાસન હતું ત્યારે અહીંના રાજા વિધિવત રીતે પૂજા કરી હોળી પ્રગટાવતા હતા. 1262માં જે ઉદયપુર સ્ટેટ હતું, રજવાડો રાજસ્થાનનું સિસોદિયા વંશ કહેતું, ત્યાંથી આખા દેશોમાં જે જ્યાં જ્યાં રાજ કરવા ગયેલા સિસોદિયા વંશના રાજવીઓ ક્ષત્રિયો તે અહીંયા ધરમપુર સ્ટેટ પણ બનાવેલું હતું. ત્યારથી રાજસ્થાનમાં આપને ખબર જ હશે કે હોળીનું બહુ મહત્ત્વ છે. તો તે ત્યાંના સ્ટેટના રાજાઓ રાજવીઓ આવ્યા અને જોયું કે અહીંના જે આદિવાસી પ્રજા છે મૂળભૂત કે રાણી પ્રજા નામથી ઓળખાતી હતી, તો તેમણે જોયું કે આપણો ત્યાં રાજસ્થાની તહેવાર અને અહીંનો એક જ છે. એટલે એમણે બહુ મોટા પાયે ઉજવવાનો વિચાર કર્યો. એમણે વિચાર્યું કે ધરમપુરમાં બી મોટી હોળી થયું છે, સામાજિક રીતે સાંસ્કૃતિક રીતે અહીંના આદિવાસીઓ અને ક્ષત્રિયો રાજાઓ બેઉ સંકળાય તે રીતે એક જ તહેવાર હતો હોળી, એમણે અહીંયા ઉજવવાનું નક્કી કર્યું. અહીં સૌ પ્રથમ હોળી પ્રગટ થઈ જાય ત્યારબાદ દર ગામની અંદર 3 રસ્તે હોળી થાય. એ લોકો પોતાના વાસણની અંદર એ છાણા મૂકી અને અંગારા લઈ જાય છે અને હોળીનું પ્રાગટ્ય ત્યારબાદ અહીં પ્રથમ થાય ત્યારબાદ જ ગામની અંદર બાકીની હોળીઓની અંદર એ હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. અહીંના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને ચોકમાં પ્રાચીન પદ્ધતિથી હોળી દહન કરે છે અને ઉજવણી કરે છે.